લક્ષ્મીપુર કાંડ સામે રસ્તા પર મહારાષ્ટ્ર સરકાર, કોંગ્રેસ, શિવસેના અને એનસીપીનું આજે મહારાષ્ટ્ર બંધનું એલાન. આવશ્યક સેવાઓ જ રહેશે ચાલુ. આવકવેરા વિભાગના હેટ્રો ફાર્માસ્યુટિકલ કંપની ઓફિસ પર દરોડા. ભંડોળોથી ખીચોખીચ ભરેલી તિજોરીઓ મળી આવી. યુએસએ ગુઆમ નેવલ બેઝ પર આર્યમ ડોમ નિહનાત કર્યા. અમેરિકાએ ઇઝરાયલના બે અત્યાધુનિક આર્યમ ડોમ ખરીદ્યા. મોદીના ટીકાકારોને સાનો જવાબ. ગૃહમંત્રીએ કહ્યું, વિરોધીઓની વાત પણ ધીરજથી સાંભળે છે પીએમ. મહત્વપૂર્ણ મુદ્દાઓ પર 2-3 બેઠક કર્યા બાદ જ નિર્ણય લે છે. જમ્મુ અને કાશ્મીરમાં એનઆઈએ સોર્સ સ્થળ પર દરોડા પાડ્યા. વોઇસ ઓફ હિન્દ અને ટીઆરપીના સ્થળો પર કાર્યવાહી ચાલી રહી છે. જેલમાં આર્યનનો 4th દિવસ. આજે પણ શાહરૂખ ખાનના દીકરાને જામીન મળવા મુશ્કેલ. હજી થોડા દિવસ જેલની હવા ખાવી જ પડશે એવી શક્યતા. દેશમાં તહેવારનો માહોલ સર્જાયો. એક જ દિવસમાં હવાઈ યાત્રા 3 લાખને પાર. 8 દિવસમાં 2.25 કરોડ ટ્રેન ટિકિટનું બુકિંગ. બિગ બી કમાણીના સહેનઝા અમિતાભ બચ્ચન બાળો ત્યાંથી લઈ જ્વેલરીની જાહેરાતમાં કામ કરીને કમાય છે કરોડો. કિંગ ઇઝ બેક. ધોનીએ રોમાંચક મેચમાં ચોગ્ગો મારીને ચેન્નઈને જીતાડ્યું. સાક્ષી અને બાળકી રડી પડ્યા. શેરબજારમાં સેન્સેક્સ 26 અંક ઘટ્યો. નિફ્ટી 17,950 ની નીચે. ટીસીએસ, ટેક મહિન્દ્રાના શેર ઘટ્યા.